नमस्कार दर्शक मित्रों, आप निहाळी रह्या छो एस लाइव न्यूज बुलेटिन। नजर नाखी अत्यार सुधीना मुख्य समाचार उपर। अमदावादना कोट विस्तार में वरसादी पानी संग्रह माटेना टांका। थारी मित्र मंदिर देवांशी मेहता की एस लाइव टीम की साथ विशेष मुलाकात। अमदावाद में जोवा मळी अनोखी फिश, जेली फिश। जल ए जीवन छे, पानी नी किंमत समझो, पानी ने घीनी जेम ज वापरो। उपरोक्त सूत्रों आजे आपणी वच्चे पानी बचावा माटे वापरीए छीए अने सरकार संस्थाओ द्वारा तेनो उपयोग अने बचावा माटे जनजागृति कार्यक्रमों हाथ धरवामां आवी रह्या छे। परंतु आजनी पेढीने कदाच नवाई लागशे के पहेलाना जमानामां पाणी बचावा घरमां मोटा पाणीना टांका बनावता જેમાં વરસાદી પાણીનો સંગ્રહ કરી બારે માસ તેનો ઉપયોગ કરી શકાતો હતો। આજની પેઢીને આધુનિક જમાના મુજબ ઘરમાં ચકલી ખોલો એટલે પાણી મળી રહે છે, પરંતુ પહેલાના જમાનામાં પાણી કૂવા પરથી કે નદી પરથી તલાવમાંથી બેડા ભરીને લવાતું હતું, એટલે વરસાદી પાણી ઉપર નભવાનું હતું। આથી બારે માસ પાણી મળી રહે તે માટે ઘરમાં પાણીના ટાંકા બનાવાતા જેમાં વરસાદી પાણીનો સંગ્રહ કરાતો હતો। તે સમયે લગભગ મોટે ભાગે દરેક ઘરોમાં આવા પાણીના ટાંકા હતા, પરંતુ કાળાંતરે આ બધું લુપ્ત થવા માંડ્યું છે। આજે હજુ અમદાવાદ શહેરમાં પોળોના ઘરોમાં અંદાજે આવા 55 જેટલા પાણીના ટાંકા હોવાનું મનાય છે। પાણીના ટાંકા વિશેનો ઇતિહાસ ખાડિયા ઇતિહાસ સમિતિના પ્રમુખ આશુતોષભાઈ ભટ્ટ પાસેથી। આ ટાંકાઓ જે છે એ એક આપણો બહુ ઐતિહાસિક વારસો છે અને એ લગભગ 600 થી 1000 વર્ષ પહેલાંથી આ એક આપણને વારસામાં મળેલી એક બહુ અદ્ભુત ચીજ છે। આજે જ્યારે પાણીની શોર્ટેજ છે, પાણીની તકલીફ છે, ત્યારે એ જમાનાની અંદર આ ટાંકાઓ બનાવેલા અને જેમાં દરેક ઘરની અંદર એક ટાંકું હતું જેમાં વરસાદી પાણી, જેને આજે રૂફટોપ વોટર હાર્વેસ્ટિંગ કહેવામાં આવે છે, એ પાણીનો સંગ્રહ કરવામાં આવતો હતો। અગાસી ધાબા ઉપરથી પાણીને ચેનલાઇઝ કરી એને વાળી અને નીચે ભૂગર્ભ ટાંકાની અંદર એને લાવવામાં આવતું હતું અને આ જે ટાંકામાં પાણી આવતું હતું એ શુદ્ધ વરસાદી પાણી હતું અને એક ફેમિલીને એક વર્ષ ચાલે એટલું પાણી એમાં સંગ્રહવામાં આવતું હતું। અહીંયા પાણીની અછત, દુકાળ એ એક સામાન્ય ગુજરાતની અંદર બનતી બીના છે, એટલે આ જે ટાંકાઓ જે છે એ ટાંકા તમારે દૂર પાણી ના લેવો જો પડે, પાણીની સમસ્યાનું હલ જે છે એ આ ટાંકામાં છે। આ ટાંકાનું પાણી જે છે એ શુદ્ધ વરસાદી પાણી હોવાથી એ સોફ્ટ વોટર છે, આપણે જે પાણી પીએ છીએ મ્યુનિસિપલ કોર્પોરેશનનું એ હાર્ડ વોટર છે અને એની અંદર જુદા જુદા કેમિકલ્સ પસાર કરવામાં આવે છે, ખાસ કરીને ક્લોરિન અને બીજું કે નીચેથી લાવવામાં આવે છે અથવા નદીમાં જ લાવવામાં આવે છે, એટલે એની અંદર ક્ષાર અને બીજી વસ્તુ પણ ભરેલી હોય છે। તો આ ટાંકાનું પાણી જે છે એ વરસાદી પાણી હોવાથી એની અંદર આવું કોઈ પણ જાતની ભેળસેળ થયેલી નથી હોતી, એટલે એ સોફ્ટ છે અને સોફ્ટ પાણી એ એક એવું છે કે તમે પોતે વાપરો, જો એનાથી વાસણ માંજો તો તમને એવું લાગે કે આ નવા જ છે। ઇવન તમે કોઈ પણ ચોખા કે બીજી વસ્તુ તમે એને મૂકો તો એ એકદમ ઝડપથી ચડી જાય અને જે ચોખા છે એકદમ સફેદ ભાત બને। એવી જ રીતે તમે કપડાં ધોવો તો તમે ઓછા સાબુથી આ કપડાં ધોઈ શકો, ઇવન તમે શેમ્પૂ વગર પણ તમારા વાળ પણ ધોઈ શકો। અને એક બીજી પણ ખાસિયત એ છે કે તમને પેટજન્ય રોગો જે છે જેમાં કોલેરા થાય છે,
અથવા તો જોન્ડિસ થાય છે, આ બધી વસ્તુઓ જે છે એ આ પાણી પીવાથી થતી નથી. ગુજરાતની અંદર આવા ટાંકાઓ હશે? ગુજરાતની અંદર આવા ટાંકાઓ હતા, અને ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં આજે પણ ઘણી બધી જગ્યાએ આ ટાંકાઓ આવ્યા છે. બીજી આની ખાસિયત એ છે કે આજે પણ જ્યાં પૂજા થાય છે, જે મંદિરો છે, એ મંદિરોમાં ટાંકાનું પાણી જ વપરાય છે. કારણ કે આ ટાંકાનું પાણી જે શુદ્ધ પાણી છે, એટલે ભગવાનને જે પૂજામાં વપરાય છે એ આ પાણી વપરાય છે. અને આજે ટાંકા સૌરાષ્ટ્રમાંથી પણ નષ્ટ થતા ગયા છે, માટે જ અત્યારે સૌરાષ્ટ્રની અંદર પાણીના પ્રોબ્લેમ છે. ટાંકાના પાણી અને ટાંકાની વિશેષતા વિશે આપજો. આ ટાંકામાં જે ટાંકું બને છે એ ચૂનાના પથ્થરથી બને છે, લાઇમસ્ટોનથી. અને એ ચૂનાનો પથ્થર જે છે એની વિશેષતા એ છે કે એમાં ફાટ પડતી નથી. એ જે છે એ કોઈ પણ ફાટ પડે તો ઓટોમેટિકલી એ પૂરી જાય છે. બીજું, કોઈ પણ જાતના બેક્ટેરિયા હોય, એ બેક્ટેરિયા ઉત્પન્ન થતા હોય તે બેક્ટેરિયાનો નાશ કરે છે. અને ખાસ કરીને આ ટાંકામાં લાંબા સમય સુધી પાણી બગડતું નથી, એનું કારણ એ છે ખરેખર પૃથ્વી પર 1 સેકન્ડના 1 લાખ બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે, પણ એ બેક્ટેરિયા થવા છતાં પણ આ ટાંકાનું પાણી શુદ્ધ રહે છે. એનું મૂળ કારણ એ જે ચૂનાના પથ્થરો છે એ છે. બીજી વસ્તુ છે કે જે પાઇપમાંથી પાણી આવે છે, એ પાણી જે છે એ તાંબુ હોય છે, કોપર, અને એનું ઢાંકણું પણ કોપરનું હોય છે. એટલે એ ઢાંકણું અને આ તાંબુ જે છે એ તાંબાને લીધે પણ એ બેક્ટેરિયા જે છે એને એ પ્રિવેન્ટ કરે છે એની સામે. અને પહેલાંના જમાનામાં તો તાંબા કુંડીમાં જ નાહવામાં આવતું હતું અને તાંબાના લોટામાં પાણી પીવામાં આવતું હતું. એટલે આ તાંબાનો જે ગુણ છે એનો ઉપયોગ પણ અહીંયા આગળ કર્યો છે. બીજી વસ્તુ છે કે આ પાણી ખરાબ ના થાય એટલા માટે એની ઊંડાઈ વધારે રાખવામાં આવી છે કે અંધારાની અંદર બેક્ટેરિયા બહુ ઓછા ઉત્પન્ન થાય છે, એટલે સૂર્યનું કિરણો વધારે અંદર ના જાય એને પણ આ પ્રિવેન્ટ આ ટાંકા માટે કર્યું છે. એટલે સાયન્ટિફિક રીતે આ ટાંકું જે છે એ બનાવાયું છે, એની અંદર વધારે વધારે સમય આ પાણી શુદ્ધ રહે એવા પ્રયત્નો કરેલા છે. ખાડિયામાં ધોબી નિપોળમાં રહેતા અને ખાડિયા ઇતિહાસ સમિતિના પ્રમુખ આશુતોષભાઈ ભટ્ટે માહિતી આપતા જણાવ્યું, એક જમાનામાં વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે પાણીના ટાંકા બનાવવામાં આવતા, જેમાં વરસાદી પાણીનો સંગ્રહ કરી તે પાણી વાપરવાથી માળી પીવાના ઉપયોગમાં પણ લઈ શકાય છે. દેવાંશી મહેતા દ્વારા તાજેતરમાં ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે આરંગત્રમ કાર્યક્રમો યોજાઈ ગયો હતો. 5 વર્ષની ઉંમરથી જ આરંગત્રમ શીખવાની શરૂઆત કરી હતી અને 8 વર્ષ સુધી દેવાંશીએ તમામ મુદ્રાઓ આત્મસાત કરી છે. આરંગત્રમ શીખવા પાછળ તેની માતાને પ્રેરણાસ્ત્રોત ગણાવતા દેવાંશી કહે છે કે મારી માતા પણ આ નૃત્ય શીખેલી છે, આ વારસાને પણ મેં આગળ વધાર્યો છે. કોઈ પણ નૃત્ય હોય તેમાં તમારા એક્સપ્રેશન મહત્વના ભાગ ભજવે છે અને જ્યારે કોઈ પણ વસ્તુ પેશન સાથે કરવામાં આવે તો ક્યારેય થાક લાગતો નથી. પોતાની આ સિદ્ધિને બિરદાવતા દેવાંશી મહેતાના શબ્દોમાં સાંભળીએ. હું ફર્સ્ટ સ્ટેન્ડર્ડથી શીખું છું, એટલીસ્ટ 8 યર્સ જેવા થઈ ગયા છે મને આ ડાન્સ શીખતા. બધી જ મુદ્રાઓ અમને પહેલેથી શીખવાડવામાં આવે છે. ફર્સ્ટ યર અને સેકન્ડ યર આખું મુદ્રાઓના બેઝ પર જ હોય છે. ઓછામાં ઓછો 7-8 વર્ષ લાગી જાય છે. બહુ ખુશ છું કે મને આટલું સરસ ડાન્સ શીખવાનો ચાન્સ મળ્યો છે. મારા મધરે પણ ડાન્સ આ શીખેલો છે એટલે એમની પ્રેરણાથી. મારા મેઇન ગુરુ છે એ અનંત સર છે. બીજા 3 ગુરુઓ પણ છે મારા, અપર્ણા મેમ, ભાસ્કર સર અને રાધા મેમ. હું એમને કંઈ હેલ્પ નથી કરતી, એ મને હેલ્પ કરે છે શીખવામાં. મેં સ્કૂલમાં કરેલા છે અને એકવાર 12 અંકલેશ્વર પ્રોગ્રામ કરવા ગયેલી છું. પોતાના એક્સપ્રેશન જે સૌથી વધારે મહત્ત્વની વસ્તુ છે આ પ્રોગ્રામમાં. થાક તો ના લાગે કારણ કે પહેલેથી પ્રેક્ટિસ કરેલી હોય એટલે.
અમદાવાદ ખાતે યોજાયેલ એક્વા લાઈફ 2013માં અનોખી માછલીઓ જોવા મળી હતી, જેમાં એક જેલી ફિશ નામની ફિશે લોકોને આકર્ષિત કરી દીધા હતા. જેલી ફિશ એક અલગ સે ડિફરન્ટ લુક હૈ, લોક ફિશ કહેતે હૈ, એક્ચુઅલી એ અજીબ સા ક્રીચર હૈ, તો લોકો કો જ્યાદા એટ્રેક્શન રહેતા હૈ. જેલી ફિશ નામ સે ઉસકો દેખને કા જ્યાદા એટ્રેક્શન રહેતા હૈ. ઓર ઓવરઓલ એ ગુજરાત કે કોસ્ટલ એરિયા મેં મિલ રહી હૈ ઓર જ્યાદાતર બહાર કહી નહીં મિલતી હૈ, તો યહાં ફર્સ્ટ ટાઈમ આઈ હૈ અમદાવાદ. उसको कैसा टाइप का एटमोस्फियर चाहिए और क्या उसका खुराक होता है? उसका खुराक है समझो, जो पानी में प्लैंकटॉन्स करके एक चीज़ रहता है जो सी वाटर में रहता है, वो ज़्यादातर उसको खा के सर्वाइव करती है. उसको हमें लिक्विड फूड यहाँ पर प्रोवाइड करना पड़ता है तब जाके, और ज़्यादातर वो लोग शैलो एरिया में जहाँ खुला सनलाइट होती है वहाँ होती है. तो ये जो आप अहमदाबाद में लाए हो पहले के लिए, कहाँ से लाए हो और उसका पानी कहाँ से लाए हो, पूरे का डिटेल है उसका. हाँ, ये सी वाटर तो मैं लाइक बनाया हुआ है, सिंथेटिक सी सॉल्ट से आता है. अभी ये सी वाटर कहीं से लेना नहीं पड़ता, इट्स नॉट अ नेचुरल वाटर. ये हमने बनाया हुआ है यहाँ पर जो सी सॉल्ट से बनता है, और ये गुजरात के कोस्टल एरिया लाइक पोरबंदर वेरावल ये साइड से आती है. और देखने में कैसी होती है वो? तो आपको एक दफ़ा ऐसा लगे जैसे सी वीड्स है, फिश की तरह नहीं दिखती है. आप अभी देखोगे तो आपको ऐसा ऐसा होगा लाइक दिस इज सी वीड्स, इट्स नॉट अ फिश. तो ये एक अजीब सा दिखना है, इट्स लाइक अ ट्री और सम प्लांट टाइप ऑफ थिंग. આ માછલી ઘણી નાની હોય છે, પરંતુ તેને સાચવવામાં તકેદારી રાખવી પડે છે. આવો જાણીએ જેલી ફિશ શું છે તે અંગે. તો આ હતા ત્યાં સુધીના મુખ્ય સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિઓ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.